હાઈ સ્કૂલ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે બહુ જ સરસ ટોપિક ભણવાના છીએ પિક્ચર ડિસ્ક્રિપ્શન પિક્ચર એટલે કે ચિત્ર અને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન તો ચિત્રમાં જે દેખાય એનું આપણે આપણા શબ્દોમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં વર્ણન કરવાનું રહેશે નાના નાના વાક્યો બનાવીને તો આવો શરૂ કરીએ પિક્ચર ડિસ્ક્રિપ્શનની સમજૂતી તો એના માટેની નોટ્સ તમારે તમારી બુકમાં નોટડાઉન કરવાની છે નોટ્સ એટલે કે નોંધ નિયમો નંબર વન આપેલા ચિત્રનું વર્ણન કરવું સ્ટુડન્ટ્સ તમને તમારી બુકમાં એક્સરસાઇઝ માટે અથવા તો પેપરમાં જે પિક્ચર આપેલું હશે એમાં તમને જેટલું દેખાય જેવું દેખાય એ પ્રમાણે નાના નાના વાક્યો બનાવીને એનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું રહેશે નોટ નંબર ટુ ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ બારથી તેર વાક્યો ફકરાના રૂપમાં લખવા સ્ટુડન્ટ્સ આ ટોપિક પેપરમાં પાંચ માર્ક્સમાં પૂછાય છે એટલા માટે ઓછામાં ઓછા દસ સેન્ટેન્સ તો ફરજિયાત લખવા જ પડશે અને વધુમાં વધુ બાર અથવા તેર સુધી જ લખવાના છે અને બીજી એક ખાસ વાત કે ફકરાના રૂપમાં લખવું જરૂરી છે પોઈન્ટ્સમાં લખવાથી માર્ક્સ કપાવવાની સંભાવ સંભાવના રહે છે એટલા માટે ખાસ ફકરો લખવાનો છે એ ધ્યાનમાં રાખવું નોટ નંબર જેમ બને એમ નાના અને સરળ વાક્યો બનાવવા જો તમે વધારે લાંબા વાક્યો બનાવવા જશો અને જો તમને કોન્ફિડન્સ કદાચ ન હોય પેપર દરમિયાન તો ભૂલ પડવાની શક્યતા રહે છે એટલા માટે તમને આવડે એવા નાના નાના અને સહેલા વાક્યો બનાવવા નોટ નંબર ફોર ચિત્રમાં જેટલું સ્પષ્ટ જોઈ શકાતું હોય એટલું જ લખવું આ ખાસ નોંધનીય બાબત છે જેટલું દેખાય એટલું જ લખવાનું જે ચિત્રમાં તમને કોઈ વસ્તુમાં ડાઉટ હોય કન્ફ્યુઝન હોય કે તમે એ બાબતે ક્લિયર ન હોવ કે આ શું છે જે તમને સ્પષ્ટ દેખાતો ન હોય તો એના વિશે તમારે વાક્ય લખવું નહીં એ છોડી દેવું એ સિવાય તમને બીજું ઘણું બધું મટીરિયલ મળશે કે જેના ઉપરથી તમે પૂરતા પ્રમાણમાં પેરેગ્રાફ લખી શકો કદાચ એવું બને કે જો તમને કન્ફ્યુઝન છે છતાં પણ તમે તમારી રીતે લખવાની કોશિશ કરી પણ હકીકતમાં કંઈક બીજી વસ્તુ હોય તો માર્ક્સ કપાવી કપાઈ શકે એટલા માટે રિસ્ક લેવું અને સ્પષ્ટ દેખાય જે બાબતમાં તમે શ્યોર હો એ જ બાબતનું વર્ણન કરવું નોટ નંબર ફાઈવ સૌથી પહેલો વાક્ય નીચે પ્રમાણે લખવું જુઓ વિદ્યાર્થી મિત્રો આમાં કઈ કઈ રીતે વાક્યો બનાવવા એ પણ હું તમને અહીંયા એનું ફોર્મેટ એટલે કે બંધારણ આપી દઈશ ત્રણ પ્રકારના વાક્યો હોય છે સૌથી પહેલું વાક્ય એક જ પ્રકારનું નિશ્ચિત સૌથી પહેલું એક જ પ્રકારનું નિશ્ચિત એ હું તમને અહીં આપી દઉં છું એ પછી કયા કયા પ્રકારના વાક્યો હશે એ નોટ્સમાં આગળ આવશે તો પહેલું વાક્ય રહેશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ઓર એન ડેસ ખાલી જગ્યા ફૂલ સ્ટોપ આર્ટિકલ એ અને એન એ ક્યારે વપરાય એ તમને હવે ખબર છે બરાબર ઉચ્ચારથી સ્વર શરૂ થતો હોય એવા સ્પેલિંગ્સની આગળ આર્ટિકલ એને લાગે અને વ્યંજનથી ઉચ્ચાર શરૂ થતો હોય એવા સ્પેલિંગ્સની પહેલાં આર્ટિકલ એ લાગે છે તો આ સેન્ટેન્સનું મિનિંગ થાય છે કે આ પિક્ચર એટલે કે આ ચિત્ર ખાલી જગ્યાનું છે તો ખાલી જગ્યામાં તમને લાઇબ્રેરી આપી હોય તો અ લાઇબ્રેરી લખવાનું હોય એલિફન્ટ આપ્યું હોય તો એન એલિફન્ટ લખવાનું હોય એટલે પેલું વાક્ય નિશ્ચિત છે કે આ પિક્ચર શેનું છે સો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઓર એન ડેસ ફૂડસ્ટોપ તો ખાલી જગ્યામાં તમારે જેનું પિક્ચર હોય એ એક માત્ર શબ્દ લખવાનો રહેશે નાવ નોટ નંબર સિક્સ ચિત્રમાં દેખાતી બાબતોની માત્ર હાજરી દર્શાવવા માટે નીચે પ્રમાણે વાક્યો લખવા આ થયા બીજા પ્રકારના વાક્યો પેલા પ્રકારનું વાક્ય એક જ રહેશે જે શરૂઆતનું પહેલું જ હોય હવે બીજા પ્રકારના વાક્યો કેવા હોય કે ચિત્રમાં અમુક વસ્તુઓ અમુક બાબતો છે એ કોઈ પ્રકારની ક્રિયા નથી કરતી માત્ર એ હાજર છે એનું અસ્તિત્વ જ દર્શાવેલું છે સ્થિર છે તો એની હાજરી દર્શાવવા માટેની વાક્ય રચના આ રીતે રહેશે દેર ઇઝ અ ઓર એન ડેશ એક વચન માટે જો તમારે એક વચનવાળી વસ્તુની હાજરી બતાવવી છે તો દેર ઇઝ ઇઝ એક વચન માટે વપરાય એટલા માટે ઇઝ અને આર્ટિકલ ઓર એન એ પણ એક વચન માટે વપરાય અને એ જ નિયમ અ અને એન ક્યારે વાપરો એ તમે ખાલી જગ્યામાં શું લખો છો એના ઉપર ડિપેન્ડેટ છે વાક્ય લખો ત્યારે ખાલી જગ્યા નથી કરવાની આ ઉદાહરણ માટેનું છે દાખલા તરીકે તમારે બોય લખવું હોય તો ધેર ઇઝ અ બોય અમરેલા લખવું હોય તો ધેર ઇઝ એન અમ્બ્રેલા પણ શરત એ કે એક વચન એટલે કે એક જ સંખ્યામાં હોય તો આ વાક્ય લખવાનું હવે બહુવચનમાં હોય ત્યારે શું લખવાનું ધેર આર ડેશ આર બહુવચન માટે વપરાય અને ત્યારે આર્ટિકલ મૂકવાની જરૂર નથી તો ઘણા બધા એલિફન્ટસ હોય ત્યારે ધેર આર એલિફન્ટ ધેર આર ટ્રીઝ તો દેરથી શરૂ કરવાનું એક વચન હોય તો ઇઝ અને આર્ટિકલ એ અથવા એન મૂકવાનો અને બહુ વચન હોય તો આર જેમાં કોઈ આર્ટિકલની જરૂર પડતી નથી તો આવા ધેર ઇઝ અને ધેર આર વાળા સેન્ટેન્સીસ તમે ઘણા બધા બનાવી શકશો માત્ર તમારે આમાં વસ્તુઓના સ્પેલિંગ લખવાના જ ખૂટે છે ત્યારબાદ નોટ નંબર સેવન ચિત્રમાં આપેલી ક્રિયાઓ ચાલુ છે એવો સમજીને ક્રિયાનું વર્ણન ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં નીચેની વાક્ય રચના પ્રમાણે કરવું આ થયા ત્રીજા પ્રકારના વાક્યો કે જે સ્થિર નથી કોઈ ક્રિયા કરતા હશે એવું તમને દેખાતું હશે અને તમે ઘણી બધી વખત એવી નોંધ કરી હશે કે તમારી સામે કોઈ ચિત્ર હોય તો એમાં જે પણ ક્રિયા હોય ત્યારે એ જોતી વખતે આપણા મગજમાં શું હોય છે કે જાણે કે એ ક્રિયા ચાલુ હોય બરાબર કોઈ ફોટો ફ્રેમ જોઈએ તો એમાં જાણે કે કોઈ ક્રિયા ચાલુ હોય આપણને એવું અનુભવ થતો હોય છે તો એ ક્રિયા ચાલુ છે એવું માનીને વર્તમાન સમયની ચાલુ ક્રિયા એટલે કે વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એ તમને ખબર જ છે જેને ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય તો એની વાક્ય રચના પણ તમને ખબર હોય એસવીઓ તો નક્કી જ છે અને છેલ્લે અધરવર્સ જરૂર હોય તમને મૂકતા આવડે તો મૂકવાનું અને વીમાં શું હોય એમ ઇઝ આર પ્લસ આઈએનજી એ પણ તમને આવડે છે હવે વિદ્યાર્થી મિત્રો આ જ વાક્ય રચના અહીં આપેલી છે સબ્જેક્ટ પ્લસ ઇઝ ઓર આર એટલે કે અથવા પ્લસ આઈએનજી આઈએનજી છે નું તો ચાલુ ક્રિયા દર્શાવતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવાઇઝ હવે સબ્જેક્ટ કરતા આપણને ખબર છે તમે જેની ક્રિયા દર્શાવવાના હો એ સબ્જેક્ટની જગ્યાએ આવશે ઇઝ આર છે એમ નથી કારણ શું તો એમ એ માત્ર આય એટલે કે હું માટે જ વપરાય છે હવે હું પોતે આપણે પોતે એ પિક્ચરમાં હાજર નથી એટલા માટે એક વચન કરતા દર્શાવશો તો ઇઝ આવશે અને બહુવચન કરતાં દર્શાવશો તો આર આવશે અને જે ક્રિયા હશે એ આ એનજી વાળા ક્રિયાપદના રૂપમાં આવશે ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ આ તમારી ઉપર ડિપેન્ડેટ છે તમને જેટલું બનાવતા આવડે એટલું બનાવવાનું જો લાંબા સેન્ટેન્સીસમાં ભૂલ પડશે એવી શક્યતા હોય તો ટૂંકા ટૂંકા વાક્યો બનાવવાના પણ એટલું યાદ રાખવાનું કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું તો આ થયા ત્રણ પ્રકારના વાક્યો સૌથી પહેલું છે એક નિશ્ચિત છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઓર એન્ડ ડેશ પછી માત્ર અસ્તિત્વ જ દર્શાવવાનું છે હાજરી જ દર્શાવવાની છે કે જે કોઈ ક્રિયા કરતું નથી એવી બાબતો છે એના માટે એક વચન વસ્તુ હોય તો દેર ઇઝ અ ઓરેન ખાલી જગ્યા અને બહુવચન હોય તો દેર આર ડેશ ખાલી જગ્યા આ અસ્તિત્વ દર્શાવતા વાક્યો ત્રીજા પ્રકારના વાક્યો આવશે કે જેમાં આપણે ક્રિયા થતી હોય એવું દર્શાવવાનું છે તો એ આપણે ચાલુ વર્તમાન કાળના રૂપમાં લખવાનું છે એસ વીઓ ઓડબલ્યુ જેમાં વીમાં આપણે સહાયકાર ક્રિયાપદ તરીકે ઇઝ અથવા આર મૂકીશું કર્તા પ્રમાણે અને મુખ્ય ક્રિયાપદમાં આએનજીવાળું રૂપ મૂકવાનું છે નાવ નોટ નંબર એટ ખાસ મહત્વની છે બ્લેક એન્ડ વ્હાઈટ ચિત્ર હોય ત્યારે કોઈ રંગ દર્શાવવો નહીં આમ જોઈએ તો ખાસ મહત્ત્વની વાત છે અને આમ જોઈએ તો મહત્ત્વની નથી પણ કારણ કે એ કોમન સેન્સની વાત છે સ્ટુડન્ટ્સ તમારી સામે જ્યારે પિક્ચર હશે એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે સ્કેચ પ્રકારનું હોય છે તો એમાં કોઈ પ્રકારનો કલર હોય જ નહીં તેમ છતાં પણ ઘણી વખત કોઈ વિદ્યાર્થી એવી ભૂલ કરી બેસે છે કે એ પોતાનો મનગમતો રંગ દર્શાવી બેસે છે જે વસ્તુ દેખાતી નથી એ તમે લખો એટલે તમારા માર્ક્સ કટ થઈ શકે છે અને થાય જ છે એટલા માટે તમારે બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચર હોય ત્યારે કોઈ પ્રકારનો કલર દર્શાવવાનો રહેશે નહીં એટલા માટે જ આપણે નોટ નંબર ફોરમાં જોયું કે ચિત્રમાં જેટલું સ્પષ્ટ જોઈ શકાતું હોય જેવું દેખાતું હોય એવું જ લખવાનું રહેશે આપણી પ્રમાણે કાંઈ નવું ઉમેરવાનું નથી તો આ થઈ આપણે આઠ નોટ્સ અને એના ઉપરથી હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે કઈ રીતે પિક્ચર ઉપરથી સેન્ટેન્સ બનાવી શકાય તો જુઓ અહીંયા એક પિક્ચર આપેલું છે સૌથી પહેલાં તમારી સામે પિક્ચર આવે ચિત્ર આવે એટલે એને સરખી રીતે જોઈ લેવાનું કે તમને આ જગ્યા કઈ દેખાય છે એમાં કોણ કોણ છે કેટલી કેટલી વસ્તુઓ દેખાય છે અને જે કોઈ છે એ કઈ કઈ ક્રિયાઓ કરે છે આ જોઈ લેવાનું એટલે કઈ જગ્યા છે એના ઉપરથી પહેલું વાક્ય બનશે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ કઈ વસ્તુઓ દેખાય છે કે જે સ્થિર છે હલનચલન નથી કરતી જેની માત્ર હાજરી જ બતાવવાની છે તો એના માટેના વાક્યો થશે ધેર ઇઝ અરેન ડેશ અને બહુ વચન હશે ત્યારે ધેર આર ડેશ અને કોણ કોણ દેખાય છે કે જે ક્રિયા કરે છે એના માટે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો આપણે ઉપયોગ કરીશું તો આ જે તમને પિક્ચર આપેલું છે એ લિવિંગ રૂમનો પિક્ચર છે લિવિંગ રૂમ ધેટ મીન્સ કે ઘરનો મુખ્ય હોલ મેઇન હોલ તો ત્યાં એક ફેમિલી છે એ પોતપોતાના કામ કરે છે અને આપણને ઘણી બધી વસ્તુઓ પણ અહીંયા જોવા મળે છે તો હું તમને નીચે આન્સર આપી દઉં છું એ આન્સર કઈ રીતે બનાવેલો છે એ હું તમને સમજાવું છું તો જુઓ આ છે એનો આન્સર મેં તમને આગળ નોટ્સમાં કહેલું કે મિનિમમ ઓછામાં ઓછા દસ અને મેક્સિમમ વધુમાં વધુ બાર થી તેર સેન્ટેન્સીસ પણ અહીંયા અમે જાણી જોઈએ ને ચાર પાંચ સેન્ટેન્સીસ વધારે આપેલા છે કે જેથી કરીને તમને આઈડિયા આવે કે આટલી આટલી વસ્તુઓ વિશે તમે લખી શકો એને ઘણા બધા આવા સેન્ટેન્સ પણ હશે આ જવાબમાં કે જે તમને ખરેખર પોતાને લખવાના હોત જાતે તો ના સૂચી શક્યા હોત એટલા માટે મેં આમાં મોટા ભાગના બધા વાક્યોનો સમાવેશ કરી લીધો છે તમારે આવડું મોટું લખવાનું થશે નહીં પણ પેરેગ્રાફમાં લખવું જરૂરી છે હવે જુઓ પહેલું વાક્ય તો ફિક્સ છે દિસ ઇઝ ધ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ આર્ટિકલ આપણે વાપર્યો અ કારણ કે લિવિંગ લ થી ઉચ્ચાર શરૂ થાય છે છે એટલા માટે એનો ઉપયોગ કર્યો એટલે પેલું વાક્ય ફિક્સ બની ગયું હવે આપણે તમને સરળતા રહે એટલા માટે હું તમને ક્રમ આપું છું બાકી હાજરી દર્શાવતા વાક્યો અને ક્રિયા દર્શાવતા વાક્યોને અંદર મિક્સ કરી શકાય છે બરાબર પેલા આજ લખવા પછી જ આ લખવા એવો કોઈ નિયમ નથી પણ તમને સરળતા રહે લખવામાં એટલા માટે સૌથી પેલા હાજરી દર્શાવતા વાક્યો મેં લીધેલા છે ધેર ઇઝ અને ધેર આર વાળા તો પેલો સેન્ટેન્સ મેં લીધું છે ધેર ઇઝ અ કિચન જો આમાં કિચન એટલે કે રસોડું દેખાય છે એક જ કિચન હોય એટલા માટે આર્ટિકલ વાપરશું અ અને ક્રિયાપદ આવશે ઇઝ ધેર ઇઝ અ કિચન બીજું શું દેખાય છે ધેર ઇઝ અ ફ્લાવર વોઝ ઓન ધ ફ્રીજ ફ્રીજની ઉપર ફ્લાવર વાસ ફૂલદાની દેખાય છે હવે ઘણા વિદ્યાર્થીઓને એવું ના શું કે ઓન ધ ફ્રીજ લખી શકાય તો કાંઈ વાંધો નહીં તમે એટલું જ લખી શકો ધેર ઇઝ અ ફ્લાવર વાસ ધેર ઇઝ અ ફ્રીઝ બે અલગ અલગ સેન્ટેન્સ બની ગયા તમને જો ઓછું સૂજે તો બેયના સેન્ટેન્સીસ અલગ અલગ બનાવી શકાય પછી છે ધેર આર મેની થિંગ્સ ઇન ધ કિચન કિચનમાં ઘણી બધી વસ્તુઓ પડેલી છે હવે તમે એમાં ઝીણું ઝીણું જોવાને બદલે બોટલ છે પ્લેટ્સ છે કોઈ વ્યક્તિને કંઈક બીજું દેખાય બાઉલ્સ દેખાય એની બદલે બેટર છે કે જ્યારે સ્પષ્ટ ન કહી શકાય અથવા તો ઘણા બધા મંતવ્યો આવતા હોય ઓપિનિયન્સ આવતા હોય કે આપણ હોઈ શકે આપણ હોય ત્યારે થિંગ્સ લખી નાખવાનું કે ઘણી બધી વસ્તુઓ છે એમાં તો કોઈ ના પાડી શકવાનું નથી બધાનો મત એક સરખો રહે ત્યારબાદ દેર આર ટુ ફ્રેમ્સ ઓન ધ વોલ વોલ એટલે દિવાલ દિવાલ પર બે ફ્રેમ્સ છે ઓન ધ વોલ ના લખો તો ચાલે ટુ ફ્રેમ્સ ના લખો તો પણ ચાલે ધેર આર ફ્રેમ્સ બહુ વચન દર્શાવો એટલું ઘણું પણ ધેર ઇઝ અ ફ્રેમ નહીં લખી શકાય કેમ કે એક વચનમાં તો નથી બહુ વચનમાં ફ્રેમ્સ છે પછી છે ધેર ઇઝ અ ડાઇનિંગ ટેબલ એન્ડ અ ચેર એક ડાઇનિંગ ટેબલ છે અને એક ખુરશી છે અને એ બદલે અલગ લખો તો પણ ચાલે ધેર ઇઝ અ ચેર ધેર ઇઝ અ ડાઇનિંગ ટેબલ જ્યારે તમને વાક્યો વધારે બનાવતા ન આવડે તો આવું કરી શકાય ત્યારબાદ દેર આર સમ ઓન ધ ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ ઉપર કેટલીક વસ્તુઓ પણ છે સેમ વસ્તુ હમણાં કિચનની વસ્તુઓ માટે મેં કહેલી એ જ અહીંયા રિપીટ કરું છું કે અહીંયા તમે પેન છે બોક્સ છે પ્લેટ છે એવું લખો અને બીજાને કંઈક બીજો દેખાય એની બદલે કંઈક લખી નાખવાનું થિંગ્સ લખી નાખવાની દેર આર સમ થિંગ્સ ઓન ધ ડાઇનિંગ ટેબલ અથવા ઓન ધ ટેબલ લખો તો પણ ચાલશે દેર ઇઝ અ પ્લાન્ટ બિહાઈન્ડ ધ સોફા જુઓ સોફાની પાછળ તમને એક ફૂલ સોરી એક છોડ દેખાશે કુંડામાં તો ફ્લાવર પોટ અથવા તો પ્લાન્ટ છોડ મે લખેલું છે બિહાઇન્ડ ધ સોફા ન લખો તો ચાલે દેર ઇઝ અ પ્લાન્ટ આટલું પણ ચાલશે દેર ઇઝ અ વિન્ડો વિથ કરટિંગ્સ એક બારી છે કર્ટિંગ્સ એટલે પડદાઓ પડદાઓની સાથે એક બારી છે કરટિંગ્સ ન સૂજે અથવા તો ક્યારેક ટેન્શનમાં ઇંગ્લિશના વર્ડ્સ તમને યાદ ન આવે તો ઓનલી દેર ઇઝ અ વિન્ડો લખો તો પણ ચાલે જેટલું લખો એટલું સાચું હોવું જોઈએ જરૂરી એ છે ઇઝ અ અ સીલિંગ સીલિંગ લેમ્પ 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 એટલે છત એક છે લખો તો પણ ચાલે હવે આટલા વાક્યો આપણે છે એ માત્ર હાજરી દર્શાવતી વસ્તુઓ વિશે જ લખ્યા કે જે ધેર ઇઝ અને આર વાળા હતા હવે આપણે ક્રિયાઓ વાળા વાક્યો શરૂ કરીએ છીએ ધ બોય ઇઝ વોચિંગ ટીવી છોકરો છે એ ટીવી જોઈ રહ્યો છે ધ ગર્લ ઇઝ ટોકિંગ ઓન ફોન છોકરો સોરી છોકરી છે એ ફોનમાં વાત કરી રહી છે જો વાક્ય રચના જોતા જાઓ સબ્જેક્ટ શું છે ધ બોય ઇઝ પ્લસ આઈએનજી વબ અને ઓબ્જેક્ટમાં મૂક્યું છે ટીવી બરાબર અધરવર્ડ્સ નથી મૂક્યું ધ ગર્લ છે એ સબ્જેક્ટ છે ઇઝ ટોકિંગ છે એ વબ ઇઝ પ્લસ આઈએનજી ટોકિંગ અને ઓન ફોન અધર વર્ડ્સ છે અહીંયા ઓબ્જેક્ટ નથી ભણતો એટલા માટે હવે મધરની ક્રિયા બતાવીએ અથવા તમે ધ વુમન લખો તો પણ ચાલે એ તમારી એ તમારે જે લખવું હોય છૂટ ધ મધર ઇઝ ક્લિનિંગ ધ ફ્લોર વિથ અ વેક્યુમ ક્લિનર ફ્લોર એટલે ભોંય તળ્યું જે મધર છે એ વેક્યુમ ક્લિનરથી ફ્લોરની સફાઈ કરી રહી છે હવે એવું બને કે વેક્યુમ ક્લીનર તમને ન ખબર હોય અથવા એનો સ્પેલિંગ ના આવડતો હોય તો વિથ અ વેક્યુમ ક્લીનર લખવાની જરૂર નથી માત્ર એટલું જ લખી શકો કે ધ મધર ઇઝ ક્લીનિંગ ધ ફ્લોર અથવા તો ધ રૂમ લખો તોય ચાલે એમાં કંઈ ખોટું પડે નહીં ધ મધર ઇઝ ક્લીનિંગ ધ રૂમ તો પણ ચાલે ધ ફાધર ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર તો અહીંયા ફાધર છે એ સબ્જેક્ટ છે ઇઝ રીડિંગ ઇઝ પ્લસ આઈએનજી એનજી વર્ક થયું અને ધ ન્યૂઝપેપર છે એ ઓબ્જેક્ટ થાય છે તો આવા તમે ઘણા બધા સેન્ટેન્સીસ આમાંથી લખી શકો છો તમે ગ્રુપ વર્ક કરો તો બધાના સેન્ટ ઘણાને બધાને નવું નવું સૂઝ છે પણ જે સૂજે એ તમે સ્પષ્ટ હો ચિત્ર પ્રમાણે તો જ તમારે લખવું તો આ એક્ઝામ્પલ્સ છે સૌથી પહેલું સેન્ટેન્સ આપણે ધીઝ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યાવાળું લખ્યું પછી આપણે હાજરી દર્શાવતા વાક્યો લખ્યા ધીઝ ઇઝ અ ઓરેન અને ધીઝ આરવાળા અને પછી આપણે ક્રિયા દર્શાવતા વાક્યો એસ વી ઓ કે જેમાં ઇઝ આર પ્લસ આઈએનજી વાળા વાક્યો હતા તો આવી રીતે તમને હવે એક્સરસાઇઝમાં વધારે પિક્ચર્સ આપવામાં આવશે ધીમે 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 સેન્ટેન્સીસ બનાવવાની પ્રેક્ટિસ કરવાની એટલે તમને ફાવી જશે બીજા કે ત્રીજા ચિત્રમાં તમે એકદમ શ્યોર થઈ જશો થેન્ક યુ સ્ટુડન્ટ્સ